નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મહાદેવ. કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? હા, તો બાળકો, આજે આપણે સંસ્કૃતમાં પાઠ 3, જેનું નામ છે કરોમી, તેના વિશે અભ્યાસ કરીશું. તો બાળકો, તમને ખ્યાલ છે કે આપણે પહેલા સ્ટેપની અંદર જ્યારે સંસ્કૃત ભણતા ત્યારે તમારા માટે એક નવો વિષય હતો, પણ હવે તો તમને ખ્યાલ જ છે કે સંસ્કૃત છે તેમાં આપણે શબ્દાર્થ જોઈ લઈએ, એટલે પાકા કરી લઈએ, એટલે આપણને સાવ પાઠ છે એ ઈઝી લાગવા માટે સરળતાથી આપણને તેનું ભાષાંતર કરતા આવડી જાય, બરાબર ને? હા, તો પાઠ 3 છે જેનું નામ છે કરોમી, તે સમજતા પહેલા આપણે તેના શબ્દાર્થ છે તે જોઈ લઈએ. તો બાળકો, ધ્યાન રાખજો, બોર્ડ ઉપર મેં શબ્દાર્થ લખેલા છે અને એક એક શબ્દનું હું તમને ગુજરાતી કરાવતી જઈશ, ત્યારબાદ આપણે પાઠ છે તેને સમજીશું. તો જુઓ, પહેલા સંસ્કૃત છે અને ગુજરાતી અર્થ તેનો શું થાય, સંસ્કૃત શબ્દનો ગુજરાતી શું થાય તે જોઈ લઈએ, અને તમારે સાથે સાથે યાદ પણ રાખવાના છે શબ્દ, બરાબર ને? હા, તો જુઓ, બોર્ડ ઉપર ધ્યાન આપજો. અહમ, અહમ એટલે શું થશે? હું, અહમ એટલે હું. ત્યારબાદ ગચ્છામિ, ગચ્છામિ એટલે જાઉં છું, ગચ્છામિ એટલે જાઉં છું. ત્યારબાદ કરોમિ, કરોમિ એટલે કરું છું, કઈ પણ કામ કરતા હોય તો કરોમિ એટલે કે કરું છું. પઠામિ, પઠામિ એટલે વાંચું છું, પઠામિ એટલે વાંચું છું. ત્યારબાદ ક્રીડામિ, ક્રીડામિ એટલે રમું છું, રમું તેનું સંસ્કૃત થશે ક્રીડા મી. ત્યારબાદ ક્રીડાંગણમ, ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન, ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન. નમામી, નમામી એટલે નમું છું, આપણે કોઈને પગે પડીએ ને, વડીલને, તેને કહેવાય નમામી, એટલે કે નમું છું. ગાયામી એટલે ગાવ છું, ગાવ છો ને તમે બધા, અંતાક્ષરી રમતા હોય ત્યારે ગીત, ભજન, સંગીત, તે ગાયામી, ગાયામી એટલે ગાઉં છું. ત્યારબાદ તરામી, તરામી એટલે તરું છું, તરું, સ્વિમિંગ, તેને સંસ્કૃતમાં કહેવાય તરામી. ત્યારબાદ આગળ જોઈએ, ખાદામી, ખાદામી એટલે ખાવ છું, શું થશે? ખાદામી એટલે ખાવ છું. લિખામી, લિખામી એટલે લખું છું, તમે હોમવર્ક કરતા હોય, સ્વાધ્યાય પોથીમાં લખતા હોય તો તેને કહેવાય લિખામી, એટલે કે લખું છું. સ્મરામી, સ્મરામી એટલે યાદ કરવું, તમે તમારા મિત્રોને, કોઈને યાદ કરતા હોય, વડીલને, કાકા કાકી છે, દાદા દાદી છે, મમ્મી પપ્પા છે, ક્યાંય બહાર ભણતા હોય, હોસ્ટેલમાં હોય, મામાના ઘરે હોય, ફઈના ઘરે હોય, તો યાદ કરતા હોય તો એને કહેવાય સ્મરામી. સંસ્કૃતમાં શું કહેવાય? સ્મરામી, એટલે કે યાદ કરવું. પશ્યામી, પશ્યામી એટલે જોઉં છું, જોઉં. માતૃ ગૃહ, માતૃ ગૃહ એટલે મામાનું ઘર. માતામહ, માતામહ એટલે માતાના પિતા અથવા તો નાના, બંનેનો એક જ અર્થ થાય, મમ્મીના પપ્પા, તેને આપણે શું કહીએ છીએ? નાના, એટલે તેને સંસ્કૃતમાં કહેવાય માતામહ. ત્યારબાદ પાઠશાળા, પાઠશાળા એટલે નિશાળા, સ્કૂલ. તત્ર એટલે ત્યાં, અભ્યાસ એટલે અભ્યાસ, ભણવું. પુસ્તકાલય એટલે કે પુસ્તકાલય, લાયબ્રેરી. ત્યારબાદ પ્રાર્થના મંદિર, પ્રાર્થના મંદિર એટલે પ્રાર્થના ભવન, આપણે જે પ્રાર્થના ગાઈએ છીએ તે મૂળ પ્રાર્થના ભવન. ત્યારબાદ પ્રાર્થના ગીત એટલે કે પ્રાર્થના માટેનું ગીત, આપણે રોજ સવારે સ્કૂલે આવીએ ત્યારે પ્રાર્થના ગાઈએ છીએ ને, તે પ્રાર્થના માટેનું ગીત. ત્યારબાદ ભોજનાલય એટલે કે ભોજન ખંડ, કે જ્યાં તમે જમવા જાઓ છો તે ભોજન ખંડ. ત્યારબાદ જલાશય, જલાશય એટલે તળાવ. ચિત્રશાળા, ચિત્રશાળા એટલે ચિત્ર શાળામાં. નૃત્યશાળા એટલે નૃત્ય શાળામાં, કે જ્યાં નૃત્ય શીખવવામાં આવે છે તે ચિત્રશાળા, એટલે જ્યાં ચિત્ર શીખવવામાં આવે છે તે. નૃત્યામી એટલે કે નાચું છું, નૃત્ય કરું છું. તો બાળકો, આ હતા આપણા પાઠ 3ના શબ્દાર્થ, જે તમને સમજાઈ ગયા હશે તેનું ગુજરાતી આવડી જશે એમ
યાદ પણ રાખવાના છે. શબ્દની સમજૂતી મેળવી લીધી બાળકો આપણે. હવે ખોલો તમારી પાઠ્યપુસ્તક સંસ્કૃતની. આપણે પાઠ 3 છે તેનું વિગતવાર અભ્યાસ કરીએ અને તેનું ભાષાંતર એટલે કે ગુજરાતીમાં હું તમને સમજાવું. ખોલો બાળકો તમારું પાઠ્યપુસ્તક અને તેમાં પેજ નંબર 8 પાઠ નંબર 3. એક લાઈન છે બાળકો, તેનું હું તમને ગુજરાતી કરી દઈશ. એક શબ્દ ઉપર ધ્યાન આપજો, તમને તરત જ સરળતાથી આવડી જશે. મમ નામ કિશોર. મમ એટલે મારું, નામ એટલે નામ, કિશોર એટલે કિશોર. મારું નામ કિશોર છે. અહમ પાઠશાલા ગચ્છામિ. અહમ એટલે હું, પાઠશાલા એટલે પાઠશાળા, ગચ્છામિ એટલે જાઉં છું, હું પાઠશાળાએ જાઉં છું. તત્ર અહમ અભ્યાસમ કરોમિ. ત્યાં હું, તત્ર એટલે ત્યાં, અહમ એટલે હું, અભ્યાસ એટલે ભણું. ત્યાં હું ભણું છું, અભ્યાસ કરું છું. છે ને બાળકો સાવ સહેલું. હા, બીજું મમ નામ ખુશ્બુ. મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. હું પુસ્તકાલયે, લાઇબ્રેરીએ જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ. ત્યાં હું પુસ્તક, પઠામિ એટલે આપણે આગળ જોયું હતું, શું આવશે, વાંચું છું. ત્યાં હું પુસ્તક વાંચું છું. ત્યારબાદ મમ નામ રાજેશ. મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. હું રમતના મેદાનમાં જાઉં છું. ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન. તત્ર અહમ ક્રીડામિ. ત્યાં હું રમું છું. ક્રીડામિ એટલે રમું. જુઓ બાળકો, આ 3 છે પેરેગ્રાફ એ થઈ ગયા. ફરી એકવાર તમને રિપીટ કરાવું છું, ધ્યાન રાખજો. મમ નામ કિશોર એટલે મારું નામ કિશોર છે. અહમ પાઠશાળા ગચ્છામિ. હું પાઠશાળાએ જાઉં છું. તત્ર અહમ અભ્યાસ કરોમિ. ત્યાં હું અભ્યાસ કરું છું. બીજું મમ નામ ખુશ્બુ. મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. હું પુસ્તકાલયે જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ. ત્યાં હું પુસ્તક વાંચું છું. ત્યારબાદ નંબર 3 મમ નામ રાજેશ. મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. હું રમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ. ત્યાં હું રમું છું. થઈ ગયું. હવે જોઈએ સામેના પેજ ઉપર બાળકો. તેમાં પણ આપણને અલગ અલગ ક્રિયા કરતા હોય તેવા 4 ફોટોગ્રાફ બતાવેલા છે અને તેનું વર્ણન છે. મમ નામ મહર્ષિ એટલે કે મારું નામ મહર્ષિ છે. અહમ માતુલગૃહમ ગચ્છામિ. માતુલગૃહમ એટલે મામાનું ઘર. હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહમ નમામિ. માતામહમ એટલે નાના, મમ્મીના પપ્પા. નમામિ એટલે નમું છું. ત્યાં હું મારા નાનાને નમું છું, પગે લાગું છું. ત્યારબાદ મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના મંદિરે જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. ત્યાં હું પ્રાર્થના ગીત એટલે કે પ્રાર્થના આપણે કરીએ ને ભગવાન, તેના માટેનું ગીત છે તે ગાઉં છું. ત્યારબાદ મમ નામ પ્રવીણ. મારું નામ પ્રવીણ છે. અહમ જળાશયમ ગચ્છામિ. હું જળાશય એટલે કે તળાવે જાઉં છું. તત્ર અહમ તરામિ. ત્યાં હું તરું છું. ત્યારબાદ મમ નામ પૂનમ. મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ. હું ભોજનખંડમાં, ભોજનાલયમાં જાઉં છું. તત્ર અહમ ખાદામિ. ત્યાં હું ખાઉ છું. હવે આ 4 છે તે ફરીવાર રિપીટ કરાવું છું બાળકો, ધ્યાન રાખજો. મમ નામ મહર્ષિ. મારું નામ મહર્ષિ છે. અહમ માતૃગૃહમ ગચ્છામિ. હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહમ નમામિ. ત્યાં હું મારા નાનાને નમન કરું છું, પગે લાગું છું. ત્યારબાદ મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના મંદિરે જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું. મમ નામ પ્રવીણ. મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ. હું તળાવે જાઉં છું. તત્ર અહમ તરામિ. ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ. મારું નામ પૂનમ.
પૂનમ છે? આ ભોજનાલયમ ગચ્છામિ, હું ભોજનાલયમાં જાઉં છું. તત્ર અહમ ખાદામિ, ત્યાં હું ખાઉં છું અથવા તો જમું છું. ત્યારબાદ પાછળ જોઈએ તો કે મમ નામ કૌશલ, મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામિ, હું મારા મિત્રને સ્મરામિ. એટલે આપણે આગળ આવી ગયું હતું શબ્દાર્થમાં, શું થશે તો કે યાદ કરું છું. અહમ પત્રમ લિખામિ, હું મારા મિત્રને યાદ કરી અને તેને પત્ર લખું છું. ત્યારબાદ મમ નામ પૂજા, મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલાં ગચ્છામિ, હું ચિત્રશાળાએ જાઉં છું. તત્ર અહમ ચિત્રં પશ્યામિ, ત્યાં હું ચિત્ર જોઉં છું. પશ્યામિ એટલે જોઉં. મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળાં ગચ્છામિ, હું નૃત્યશાળાએ જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ, ત્યાં હું નૃત્ય કરું છું. ફરીવાર જોઈ લઈએ આપેજ ઉપરના ત્રણ બાળકો, તો કે મમ નામ કૌશલ, મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામિ, હું મિત્રને યાદ કરું છું. અહમ પત્ર લિખામિ, હું પત્ર લખું છું. મમ નામ પૂજા, મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાળાં ગચ્છામિ, હું ચિત્રશાળાએ જાઉં છું. તત્ર અહમ ચિત્રં પશ્યામિ, ત્યાં હું ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ, મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળાં ગચ્છામિ, હું નૃત્યશાળાએ જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ, ત્યાં હું નૃત્ય કરું છું. તો બાળકો, આ હતો આપણો પાઠ ત્રણ. તમને સમજાઈ ગયો હશે, છે ને? સાવ સહેલો, ચિત્ર જોતા જ તમને ખ્યાલ આવી જાય કે શેનું ચિત્ર છે અને શું કરે છે. હવે કદાચ ચિત્ર વગર પણ તમને ભાષાંતર કરવાનું આપવામાં આવે તો તમને આવડી જાય, એવો ઈઝી છે. તો બાળકો,